नमस्कार, सावधान गुजरात में आपनु स्वागत छे। हुं छुं आपनी साथे धरा। आपनी आसपास थता अपराध थी आपने करी सावधान। अपराधीओनी दरेक चालने पहोंचाडीशुं तमारा सुधी, जेथी तमे रही शको सुरक्षित। डॉक्टर ने अपने भगवान नो रूप कहिए छे, कारण के डॉक्टर मौत ना मुख माथी पण व्यक्ति ने बचावी ले छे। जो के अमदावाद में एक एवो हत्यारो डॉक्टर झड़पायो छे, जे पैसा ने लालचे दुनिया में आवता पहला ज करी ले छे भ्रूण नी हत्या। जी हाँ, कौन छे आ डॉक्टर, आवो जानिए आ विशेष रिपोर्ट। तारीख 7 जुलाई 2020, स्थल आवकार होल, मणिनगर, अमदावाद। रस्ता पर मळ्यु भ्रूण। जी हाँ, 7 जुलाई मणिनगर ना रस्ता पर मळी आवेला भ्रूणे चकचारी भर्यो माहौल सर्ज्यो। अधूरा महीना नु आ भ्रूण रस्ता पर मळी आवता पोलीस ने जाण करवामां आवी, अने पोलीसे फक्त 12 दिवस मां समग्र केस उकेली लीधो। जो कि आ केस में जे हत्यारो डॉक्टर सामे आव्यो तेने जोईने पोलीस पण चौंकी उठी। तपास में सामे आव्यु छे के गर्भपात करी रस्ता पर भ्रूण फेंकनार डॉक्टर बीजो कोई नहीं परंतु घोड़ासर विस्तार में छेला 29 वर्ष थी प्रेक्टिस करतो डॉक्टर चेतन शाह छे, जेणे फक्त थोड़ा रूपया माटे गर्भ में ज बाळक नी हत्या करी नाखी। डॉक्टर चेतन कांतिलाल शाह नी कराई धरपकड़। घोड़ासरनी केवल मेडिकल सेंटर में करायो गर्भपात। 29 वर्ष थी प्रैक्टिस करता डॉक्टरे आचर्यो महापाप। आ कामનો જે બનાવ બન્યો છે ત્યારે આ ભ્રૂણને મૂકી જવા માટે થઈને એક વાહનનો ઉપયોગ થયો છે। એ વાહન અમે આઈડેન્ટિફાઈ કરી લીધું। એ આઈડેન્ટિફાઈ થતા આ કામની તમામે તમામ હકીકત બાદમાં ખુલવા પામી। આ હકીકત એવી છે કે આ કામે જે ભોગ બનનાર જે છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલ કિશોર છે, નાની બાળકી છે। એને બીજા એક વ્યક્તિ સાથે સંબંધથી પોતે ગર્ભવતી થઈ ગઈ હોય, જેથી તેના મધરની સંમતિથી એ બંને આ ડૉક્ટર ચેતન કાંતિલાલ શાહ જીઆઈડીસી વટવા ક્રોસિંગ છે ત્યાં એમનું ડિસ્પેન્સરી છે, એજેટ છે ડૉક્ટર, 29 વર્ષથી પ્રેક્ટિસ કરે છે, તેમને ત્યાં વર્તાવતા તેઓએ આ એબોર્ટ કરવા માટેની કાર્યવાહી 15,000 રૂપિયામાં નક્કી કરેલ। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધમાં બંધાયેલા સગીર વયના પ્રેમી યુગલ વચ્ચે શારીરિક સંબંધના પગલે સગીરા ગર્ભવતી થઈ હતી, અને પરિવારને આ બાબતની જાણ થતા પરિવારજનોએ ઘોડાસર વિસ્તારમાં આવેલા કેવલ મેડિકેર સેન્ટર ખાતે લઈ જઈને સગીરાનો ગર્ભપાત રૂપિયા 15,000 આપીને કરાવી દીધો। એટલું જ નહીં, પૈસા લઈને આ હત્યારા ડોક્ટરે ભ્રૂણનો નિકાલ કરવાની પણ જવાબદારી લીધી હતી। મહત્વની વાત તો એ છે કે અગાઉ પણ આ જ ડોક્ટર દ્વારા આવા પ્રકારના કારનામા કર્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, પરંતુ અત્યાર સુધી સત્તાવાર કોઈ ગુનો નહીં નોંધાતા ડોક્ટરની કાળા કામની પ્રેક્ટિસ ધમધોકાર ચાલતી હતી। ડોક્ટરશ્રીએ જાતેથી આ ભ્રૂણ ડિસ્પેન્સરીમાં રાખેલ અને રાત્રિના ઘરે જતી વખતે આવકાર હોલ પાસે આનો નિકાલ કરેલ। ડૉક્ટરની આમાં વિગતવારની પૂછપરછ એના અગાઉના કે દાખલ થયેલા પેશન્ટો એની વિગતો ચકાસી રહ્યા છે। આ કામે હકીકત એવી છે કે જે આ સગીરા જે છે એને એક વર્ષ પહેલાં એના પાડોશીને ત્યાં લગ્ન હતા, એ કામેનો આ જે છોકરો છે એ ત્યાં એને લગ્ન દરમિયાન મુલાકાત થયેલી, જેથી બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થતાં સંપર્કો થયેલા, અને અવારનવાર કાંકરિયા છે, ચંડોળા તળાવ છે, ગીતા મંદિર છે, વર્ષ દરમિયાન અવારનવાર મળતા હતા। ગર્ભમાં જ બાળકની હત્યા કરનાર ડોક્ટર ચેતન જ્યાંના પાપનો ઘડો ભરાઈ જતા મોટી ઉંમરે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે, તો બીજી બાજુ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધનાર વિરુદ્ધ બળાત્કાર અને પોસ્કો એક્ટ મુજબ ગુનો દાખલ કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી છે। સામાન્ય રીતે ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે, પરંતુ ડોક્ટર જ જો આ મહાપાપ કરે તો આ પ્રકારનું મહાપાપ કરનાર ડોક્ટર ચેતન શાહની મણિનગર પોલીસે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
ત્યારે જોવાનું એ રહ્યું કે અન્ય ખુલાસા તપાસ દરમિયાન શું બહાર આવે છે. કેમેરામેન અક્ષર રાવલ સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ. કોરોના મહામારીમાં તબીબોને અત્યારે ભગવાનનો દરજ્જો મળ્યો છે, ત્યારે જો કેટલાક લેભાગુ તત્વો તબીબ બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા લાગે ત્યારે કોના પર ભરોસો મૂકવો, તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આવા જ એક બોગસ તબીબને રાજકોટ એસઓજીએ ઝડપી પાડ્યો છે. કોણ છે આ બોગસ તબીબ અને ક્યારથી કરતો હતો લોકોના આરોગ્ય સાથે ચેડા? આવો જોઈએ આ વિશેષ રિપોર્ટ. રાજકોટમાંથી ઝડપાયો મુન્નાભાઈ એમબીબીએસ. ડિગ્રી વગર દર્દીઓને આપતો એલોપેથી દવા. એલોપેથી દવા આપી કરતો આરોગ્ય સાથે ચેડા. ટીવી સ્ક્રીન પર દેખાતો આ શખ્સ પોતાને તબીબ ગણાવે છે. ન કોઈ ડિગ્રી, ન કોઈ અનુભવ, તેમ છતાં રાજકોટના ગુલાબનગર વિસ્તારમાં ઓમ ક્લિનિકના નામે પોતાની હાટડી ચલાવતો હતો. છેલ્લા બે વર્ષથી આ શખ્સ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો, પણ અંતે પાપનો ઘડો ભરાય એવી રીતે આ શખ્સની પોલ ખુલી પડી ગઈ અને બાતમીના આધારે રાજકોટ આરોગ્ય વિભાગની સાથે રાખી એસઓજીએ તેની ધરપકડ કરી છે. ગુલાબનગર શેરી નંબર 2માં ઓમ ક્લિનિક નામે ઓમ ક્લિનિક કરીને દવાખાનું ચલાવતો હતો, જેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી કે આધાર હતા નહીં. તેમ છતાં પણ તેઓ એલોપેથી દવાઓની તેનાથી આવતા ગ્રાહકોને, પેશન્ટોને એલોપેથી દવાની સારવાર આપતો હોય, જેથી કરી તેમની સામે આઈપીસી કલમ 419 તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ આરોપીની હકીકત એવી છે કે તે મૂળ ઉજ્જૈનનો રહેવાસી છે અને તેને ઇન્દોરમાં 2 વર્ષ સુધી નર્સિંગનો કોર્સ કરેલો હતો અને તે છેલ્લા 2 વર્ષથી રાજકોટ શહેરમાં આવીને વસેલો હતો અને હોમ ક્લિનિક નામે દવાખાનું કરી અને પ્રેક્ટિસ કરી રહ્યો હતો. બોગસ તબીબ બદ્રી સૂર્યવંશી, મૂળ ઉજ્જૈનનો રહેવાસી. ઉજ્જૈનમાં 2 વર્ષનો નર્સિંગનો કર્યો અભ્યાસ. છેલ્લા 2 વર્ષથી રાજકોટ થયો સ્થાયી. 2 વર્ષથી ઓમ ક્લિનિક ચલાવતો, દર્દીઓને આપતો એલોપેથી દવા, તમામ સામાન્ય સારવાર આપતો, જરૂરી લાગે તો ગ્લુકોઝની બોટલ ચડાવતો, દર્દીઓ પાસેથી સારવારના બદલે લેતો 30-50 રૂપિયા. હાલ કોરોના મહામારીમાં પણ પોતાનો રોટલો શેકનારા આવા બોગસ તબીબોના કારણે આખું તબીબ ક્ષેત્ર બદનામ થાય છે. અગાઉ પણ આવા કેટલાક મુન્નાભાઈ એમબીબીએસ રાજ્યમાંથી ઝડપાઈ ચૂક્યા છે, ત્યારે લોકોએ પણ આવા લેભાગુ બોગસ તબીબોથી સાવચેત રહેવાની જરૂર છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજકોટ એસઓજી પોલીસે ડુપ્લિકેટ ડોક્ટરની ધરપકડ કરી છે. રાજકોટના ગુલાબનગર વિસ્તારમાં આવેલા હોમ ક્લિનિકની અંદરથી પોલીસે લાયકાત વગરની તબીબી સારવાર આપતા તબીબની ધરપકડ કરી છે. પોલીસે બદ્રી નામના શખ્સની ધરપકડ કરી તેમના ક્લિનિક પરથી એલોપેથી દવા તેમજ ગ્લુકોઝના બાટલા સહિતની સામગ્રી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, Z24 કલાક, રાજકોટ. કોરોના મહામારીમાં તબીબો અને સરકાર લોકો માટે રાત દિવસ કામ કરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો વધુ નફો કમાવાની લાલચે ડુપ્લિકેટ સેનેટાઇઝરનું ધમધોકાર વેચાણ કરી રહ્યા છે. વડોદરા પોલીસે આવા જ એક ડુપ્લિકેટ સેનેટાઇઝર વેચાણના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. શું છે આખો મામલો? આવો જોઈએ આ ખાસ રિપોર્ટ. કોરોના કાળમાં ફાલ્યો નકલીનો કારોબાર, હવે સેનેટાઇઝરને પણ નથી છોડતા લોકો. વધુ નફાની લાલચે ડુપ્લિકેટ સેનેટાઇઝરનો વેપલો. હાથને કીટાણુ રહિત રાખવા માટે લોકો સેનેટાઇઝરનો ઉપયોગ કરે છે. મોટી મોટી કંપનીઓ પણ હવે સેનેટાઇઝર બનાવતી થઈ ગઈ છે. પરંતુ વડોદરામાં વધુ નફો રળવાની લાલચે એક શખ્સે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું શરૂ કર્યું છે. આ દ્રશ્યો વડોદરાના સમા વિસ્તારના અંકુર રેસિકમ પ્લાઝમાના ગોડાઉનના છે. અહીંથી ઝડપાયો છે મસમોટો ડુપ્લિકેટ સેનેટાઇઝરનો વેપલો. કોસ્મેટિક ધંધાની આડમાં અહીં થતું હતું ડુપ્લિકેટ સેનેટાઇઝર બનાવવાનું કારસ્થાન.
बातमीना आधारे पोलीसे गोडाउन में रेड करी अंदाजित 7 लाख ना डुप्लीकेट सैनिटाइजर ना जत्था सहित नो मुद्दा माल जप्त कर्यो छे। वगर लाइसेंस अने वगर कोई मंजूरी ए डुप्लीकेट सैनिटाइजर बनावानु एक पंचिल सोसायटी में एक गोडाउन आवेल छे, एटले अंकुर रेसिकम प्लाज्मा खाते एमनु गोडाउन छे। त्यां जईने पोलीसे चेक करता एमनी पासेथी जरूरी डॉक्यूमेंट मांगता जे एना ओनर छे अनिल त्रिलोकचंद मित्तल के जेओनी पासेथी एनी पूरती डॉक्यूमेंटरी अमे मांगता तेओए प्रोड्यूस नथी करी शकेला अने पछी पोलीसे कायदेसरनी कार्यवाही करी 406-420 नो गुनो दाखल करेल छे अने कुल 7,07,000 અને 60 ની કુલ મત્તા સાથેની મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે। પોલીસે ગોડાઉનમાંથી જુદી જુદી બ્રાન્ડના મોટી માત્રામાં ડુપ્લિકેટ સેનિટાઇઝરની બોટલ, કેરબા, રિફિલિંગના સાધનો ઝડપી પાડ્યા છે। આરોપી પેકિંગ જથ્થા પર મેન્યુફેક્ચરિંગ કંપની તરીકે ગાંધીનગરના કેયા બ્યુટી કેરના બનાવટી લેબર લગાવતો હતો। જુદી જુદી બ્રાન્ડની 1,000 મિલીની 604 નંગ બોટલ, 500 મિલીની 392 નંગ બોટલ, 50 મિલીની 768 નંગ બોટલ, 5 મિલીની 157 નંગ બોટલ, 400 લીટર બેરલમાં ભરેલું શંકાસ્પદ કેમિકલ પ્રવાહી, મીણિયા પ્લાસ્ટિકના કોથળાઓ, પાઇપ, બૂચ, સેલોટેપ, પ્રવાહી કાઢવા માટેની નાળી પંપ, પ્લાસ્ટિક ડોલ। કેમિકલની એનાલિસિસ છે એ એફએસએલના પ્રોપર રિપોર્ટ પછી અમને એ કયા કયા કેમિકલ્સ છે એના વિશેની માહિતી અમને મળશે। પોલીસના જણાવ્યા અનુસાર કોવિડના સમયમાં સેનિટાઇઝર સાથે લોકો વિશ્વાસ મૂકે છે, આવા સમયે લોકો સાથે છેતરપિંડી કરતા આવા લેભાગુ તત્વો સામે ગુનો નોંધવો જરૂરી છે। સાથે જે રીતે પરમિશનની જરૂર હોય તેની વિગતો પણ મેળવવાની દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે। અન્ય વિગતો આરોપીનો કોરોના ટેસ્ટ થયા બાદ જ સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। સુરતમાં નકલી ઇન્જેક્શન બાદ વડોદરામાંથી નકલી સેનિટાઇઝર કોબન વડોદરા પોલીસે ઝડપી પાડ્યું છે। અનિલ મિત્તલ નામનો શખ્સ ન્યૂ સમા રોડ પર ગોડાઉનમાં નકલી સેનિટાઇઝર બનાવીને માર્કેટમાં તેનું વેચાણ કરતો હતો। હાલમાં પોલીસે 7.7 લાખનો નકલી સેનિટાઇઝરનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ શરૂ કરી દીધી છે। મહત્વની વાત છે કે પોલીસે આરોપી ક્યાંથી માલ લાવતો હતો અને આ સમગ્ર કૌભાંડમાં કયા કયા શખ્સ બીજા સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે। કેમેરામેન હાર્દિક દીક્ષિત સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। સુરતના અઠવા વિસ્તારમાં મોડી રાત્રે અંગત અદાવતે મોટું સ્વરૂપ લઈ લીધું। એક પછી એક બે જૂથ સામસામે આવી જતા ખેલાયો ખૂની ખેલ। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લઈ તો ગયા, પણ ત્યાં એકના મોતે મારામારીની જગ્યાએ આ હત્યાના ગુનામાં આ તમામ સમગ્ર ઘટના ફેરવી નાખી। કેમ થઈ હતી બબાલ અને શું છે સમગ્ર મામલો, આવો જોઈએ અહેવાલમાં। સુરતનો અઠવા માછીવાડ વિસ્તાર રાત્રિના 10:52 ની આસપાસ સર્જાયું ધીંગાણું। લાકડી અને ઘાતક હથિયાર લઈ બે જૂથ સામસામે, સીસીટીવીમાં કેદ થયેલા આ દ્રશ્યો સુરતના અઠવા વિસ્તારના છે। અગાઉ યુવતીની છેડતી મામલે થયેલી જૂની અદાવતનો બદલો લેવા માટે વિપુલ સંદીપ નામના શખ્સ પોતાના મિત્રોને લઈ આવી પહોંચ્યા હતા અને બોલાચાલી અને બબાલ કરવાનું શરૂ કર્યું। પછી થાય શું, અહીંના હોડી મહોલ્લાવાસીઓ પણ અગાઉની દાંત જોઈ ત્રણેય પર તૂટી પડ્યા। સામસામે મારામારી, લાકડીઓ, ઘાતક હથિયારોથી થઈ રહેલી બબાલ ત્યાંના સીસીટીવીમાં કેદ થઈ। હુમલામાં જીવલેણ હુમલો કરનાર સંદીપ ખેરવાલનું ઘટના સ્થળે મોત થતા બે સ્થાનિકો સામે હત્યાનો ગુનો નોંધાયો છે। 10:30 વાગ્યાના સુમારે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારના માછીવાડમાં હોડી મહોલ્લામાં
त्यांना स्थानिक रहीशो સાથે એક વિપુલ વિપુલ ખેરાવાલા તેમજ તેના ભાઈ સંદીપ ઉર્ફે બાડો એ લોકોની અહીંના સ્થાનિક રહીશો સાથે અગાઉ જૂની કોઈ છોકરીની મશ્કરી બાબતની અગાઉ અરજીઓ થયેલી સામસામે એની અદાવત રાખી આ વિપુલ તથા તેનો ભાઈ સંદીપ બંને હોળી મહોલ્લા ખાતે આવી સ્થાનિક રહીશો સાથે એમણે મારામારી કે ઝઘડાની શરૂઆત કરેલ જેમાં બંને પક્ષે મારામારી થતાં સંદીપ ઉર્ફે બાડો છે તેને ખૂબ જીવલેણ ઇજાઓ થતાં એનો સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયેલ છે જે અનુસંધાને અઠવા પોલીસ સ્ટેશનમાં આઈપીસી 302 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। સંદીપ વિપુલની હોળી મહોલ્લામાં રહીશો જોડે અગાઉ યુવતીની છેડતી મુદ્દે સામસામે પોલીસમાં અરજી થઈ હતી। અરજીની અદાવતમાં સંદીપ અને તેના ભાઈ સહિત 3 લોકો બદલો વાળવા રાત્રિના સમયે તીક્ષ્ણ ચપ્પુ જેવા હથિયાર લઈને ધસી આવ્યા ત્યારે પોલીસ માટે પણ આ સમગ્ર કેસમાં ન્યાય કોને કરવો તે મોટી મૂંઝવણ ગણી શકાય। પરંતુ ભૂલથી પણ થયેલી હત્યા એ જઘન્ય અપરાધ જ ગણી શકાય। હાલ અથવા પોલીસે હોળી મહોલ્લાના જે લોકો છે તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। હાલ જે રીતે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેના આધારે જે આરોપીઓ છે તેની ઓળખ પડેલ કરવામાં આવી રહી છે। કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। આર્થિક તંગીમાં જીવતા શખ્સોએ પૈસા માટે ઘડ્યો ખતરનાક પ્લાન, પણ ગુનેગારીની રાહ પર નીકળેલા આ શખ્સો કોઈ મોટા કૃત્યને અંજામ આપે તે પહેલા જ થઈ ગયા તેમના ખરાબ હાલ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ ષડયંત્રનો કરી દીધો છે પર્દાફાશ। કોણ છે લૂંટારુઓ અને શું હતો સમગ્ર ષડયંત્રનો માસ્ટર પ્લાન, જોઈએ આ ખાસ રિપોર્ટ। મિત્ર જ કરવા જઈ રહ્યો હતો વિશ્વાસઘાત, આપવા જઈ રહ્યો હતો મોટા ષડયંત્રને અંજામ। લૂંટ થાય તો ઠીક, નહીં તો હતો અપહરણનો પ્લાન। ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં ઉભેલા આ શખ્સો કોઈ મોટા ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસ ગિરફ્તમાં આવી ગયા છે। વલસાડના વેપારીની લૂંટ અથવા અપહરણ અને ખનણીના પ્લાનને આ તમામ શખ્સો અંજામ આપવા જઈ રહ્યા હતા। આ ગેંગમાં મુખ્ય સૂત્રધાર અને લૂંટની સોપારી આપનાર અલ્તાફ મંસૂરીએ પોતાના જ ગાઢ મિત્ર અને વાપીના જાણીતા વેપારી સાથે વિશ્વાસઘાત કરવાનો કારસો ઘડ્યો હતો, કઈ રીતે પોલીસ પાસેથી જ સાંભળીએ। વાપીની અંદર સઈદ શેખ કે જે પહેલા સ્ક્રેપનો ધંધો કરતો અને ત્યારબાદ કન્સ્ટ્રક્શન લાઇનમાં કામ કરતો હતો અને અલ્તાફ મંસૂરી અને સઈદ શેખને 15-17 વર્ષનો સંબંધ હોય એને ઓળખતો હોય કે હું એની ઓફિસમાં જઉં છું અને એની ઓફિસમાં બહુ બધા પૈસા હોય છે તો આપણે એની ઓફિસમાં કાં તો લૂંટ કરીએ અને જો પૈસા ન મળી આવે ઓફિસની અંદર તો એનું અપહરણ કરીને ખંડણી માંગીશું અને જેની અંદર સઈદ શેખના ફેમિલીવાળા પણ મને જ ઓળખતા હોય કદાચ ખંડણી માંગવામાં એ પોલીસ પાસે નહીં જાય અને આપણને જાણ કરશે, મને જાણ કરશે એટલે હું વચમાં રહી અને આપણે બાકી એની પાસે 50 કરોડ રૂપિયા એમ કે એની પાસે હાલ છે જ। આ રીતે એક પ્લાન આ લોકોએ જોગેશ્વરની અંદર મુંબઈની અંદર ઘડેલો। કોઈ ફિલ્મની સ્ટોરી હોય તે પ્રકારે સમગ્ર ષડયંત્ર રચાયું હતું। અલ્તાફ મંસૂરીએ પોતાના અન્ય 2 મિત્રો સાથે મળીને આર્થિક તંગી દૂર કરવા આ પ્લાન ઘડી કાઢ્યો અને તે માટે 2 વ્યક્તિને સોપારી આપી, સાથે જ કારતૂસ વાળી પિસ્તોલ પણ લઈ આવ્યા। વાપીના સઈદ શેખનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ, આરોપી અલ્તાફ મંસૂરી સાથે 18 વર્ષનો સંબંધ, 50 કરોડ રૂપિયાથી વધુની મિલકત હોવાનો દાવો, આરોપી અલ્તાફ મંસૂરી સહિત તમામે કરી રેકી, કન્સ્ટ્રક્શન સાઇટ, ઓફિસ, ઘર તમામ જગ્યાએ રેકી, વેપારીને ડરાવવા ખંડણીખોર ગેંગનો કર્યો સંપર્ક, રાજુ અને વિકી નામના કુખ્યાતને કર્યા સામેલ, આરિફ શેખે મધ્યપ્રદેશના સિંધવા ખાતેથી ખરીદ્યા હથિયાર, પિસ્ટલ અને 5 કારતૂસ લઈ નીકળ્યા અપહરણ કરવા,
આ બધી જગ્યાએ રેકી કર્યું. ત્યારબાદ આ લોકોએ એવું પણ નક્કી કર્યું કે જો પૈસા મળી આવે તો એને ક્યાં રાખવા, એટલે પૈસા માટે પણ તેણે મહારાષ્ટ્ર બોર્ડરમાં મનોર બ્રિજ પછી એક ફાર્મ હાઉસ નક્કી કર્યું કે જો પૈસા મળી આવે તો પૈસા લઈને ત્યાં જવું લૂંટ કરીને, અને જો પૈસા ન મળે અને શહીદ શેખ મળી આવે તો શહીદનું અપહરણ કરી અને ત્યાં આ જે ફાર્મ હાઉસની અંદર એને ગોંધી રાખો અને ત્યાંથી પછી ખંડણીની માંગણી કરવી. આવી રીતે પ્લાન કરી 7/7 રોજ આ લોકોએ આ પ્લાન એક્ઝિક્યુટ કરવા માટે આ નક્કી કરેલું. આરોપીઓ 7 જુલાઈએ પોતાના ગુનાને અંજામ આપવાના હતા, પણ કોરોનાના કારણે ષડયંત્રને અંજામ ન આપી શકાયો. અંતે જેવા તેઓ બે કારમાં હથિયારો સાથે વાપી જવા નીકળ્યા કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તમામને ઝડપી પાડ્યા. એની પાસેથી આખી માહિતી અને આ ઇન્ફોર્મેશન અને તેમજ તેની પાસેથી એક હથિયાર, 5 કારતૂસ, 2 કાર તેમજ અલગ અલગ થોડા રોકડા રૂપિયા અને આ બધી માહિતી તેમજ તેની મોબાઈલની અંદર, આરિફના મોબાઈલની અંદર શહીદ શેખનો ફોટો, શહીદ શેખ કેવો લાગે છે તેના ઘરના ફોટા, તેના ઓફિસના ફોટા, અંદરની ઓફિસની અંદરના ફોટાઓ અને જે પણ શહીદ શેખને લગતું હતું કે જે રેકી દરમિયાન એ લોકોએ જે રોડો રસ્તો એ બધું જે જોયેલું હતું તેના ફોટાઓ પણ તેના મોબાઈલની અંદર મળી આવેલા છે. અપહરણ ગેંગનો માસ્ટરમાઇન્ડ આરિફ શેખ બાઉન્સર તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. સાથે જ ભુજમાં એક વેપારી સાથે મળી સોપારી ભરેલી 4 ટ્રક બારોબાર વેચવામાં પણ આરિફની સંડોવણી બહાર આવી છે. આરોપી ફેઝાન બેરલ ઓઇલનો ધંધો કરે છે અને છારાનગરના બંને સાગરીતો આરિફ સાથે બાઉન્સર સાથે કામ કરતા હતા. આમ એકબીજાના પરિચિતોની આ ગેંગ મળીને મોટો પ્લાન ઘડી રહી હતી. તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે તમામ ષડયંત્ર પર પાણી ફેરવી નાખ્યું. વાપીના વેપારીનું લૂંટના ઈરાદે અપહરણ કરવાનો માસ્ટર પ્લાનને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નિષ્ફળ બનાવ્યો છે. જોકે 5 આરોપીની ધરપકડ બાદ તપાસમાં એ પણ સામે આવ્યું કે વેપારીનું અપહરણ કરી તેમને મહારાષ્ટ્ર બોર્ડર પાસે રાખવાનો હતો. જોકે તે પહેલાં જ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી. કેમેરામેન અક્ષર રાવલ સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ. અને સાવધાન ગુજરાતમાં હવે જોઈએ તમને સતર્ક કરતી તમામ ખબરો એક નવા અંદાજમાં. વડોદરામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ એન્જિન ઓઇલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. એસઓજી પોલીસે ડભોઈ રોડ પરથી એન્જિન ઓઇલની મિની ફેક્ટરી પણ ઝડપી પાડી છે. ડુપ્લિકેટ એન્જિન ઓઇલ લઈ જતો ટેમ્પો 31 લાખના મુદ્દામાલ સાથે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. મુખ્ય સૂત્રધાર નુસરત મહેંદી ઉર્ફે બુજાવાલા 1 મહિનામાં બીજી વખત કોઈ ગુનામાં પકડાયો છે. સુરતના પુણા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. શહેરના પુણા વિસ્તારના મસાદ પાર્લરમાં કેટલાક કિસ્સામાં ધોળા દિવસે લૂંટ ચલાવી હતી. ચપ્પુની અણીએ મહિલાને દાગ ધમકી આપી લૂંટ ચલાવી. આટલું જ નહીં, મહિલાની છેડતી પણ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ વેસુ વિસ્તારમાં પણ આ જ પ્રકારે મસાજ પાર્લરમાં કેટલાક શખ્સોએ લૂંટ ચલાવી હતી, જેના સીસીટીવી પણ સામે આવ્યા. ત્યારે હવે પુણા વિસ્તારના લૂંટની ઘટનામાં લૂંટારૂ એક જ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. કચ્છમાંથી ફરી એકવાર બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો. જખૌ નજીકના દરિયા કિનારેથી બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા. કોસ્ટગાર્ડે 28 ચરસના બિનવારસી પેકેટને જપ્ત કર્યા છે. ચરસના પેકેટની કિંમત અંદાજિત 42 લાખ રૂપિયા મનાઈ રહી છે. વડોદરાના વાઘોડિયાની ગોરજ હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડની દબંગાઈ સામે આવી. કેન્સરનો ઇલાજ કરવા આવેલો દર્દી માનસિક અસ્વસ્થ હોવા છતાં સિક્યોરિટી ગાર્ડે માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ પણ સિક્યોરિટી ગાર્ડ દર્દીઓને માર મારવાના આરોપસર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ભાવનગરના મેપાનગરના રહેણાંક મકાનમાંથી ગાંજો ઝડપાયો. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી એક શખ્સને ગાંજા સાથે ઝડપી લીધો. અંદાજિત 20,000ની કિંમતના 2 કિલોગ્રામ ગાંજાને જપ્ત કરી પોલીસે ભરત ખસિયા નામના શખ્સ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ હાથ ધરી છે કાયદેસરની કાર્યવાહી. ભાવનગરના ગારિયાધારના નવાગામ રોડ પરથી મળ્યો યુવાનનો મૃતદેહ. નવાગામ રોડ પરના કારખાના પાસેથી વીડી ગામના 39 વર્ષીય યુવાનનો મૃતદેહ મળતા પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી. યુવાનના મોતનું કારણ અકબંધ છે. પ્રાથમિક તપાસ માટે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો.
ગાંધીનગરની અડાલત નર્મદા કેનાલ પાસે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. તીક્ષ્ણ હત્યાના ઘા મારી અંદાજિત આધેડની હત્યા કરવામાં આવી હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજકોટના જેતપુરના નગરપાલિકા સદસ્યના પુત્રએ આપઘાત કર્યો. જિજ્ઞેશ કંડોલિયાએ પોતાના ઘરે દવા પી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું. મૃતક જિજ્ઞેશના માતા અને ભાભી નગરપાલિકાના સદસ્ય છે અને આપઘાત કરવાનું કારણ હજુ અકબંધ છે. અપરાધીઓ તમારી આસપાસ જ ફરી રહ્યા છે, તેનાથી બચવાનો માત્ર એક જ ઉપાય સતર્કતા. અને અમે પણ આપને કરી રહ્યા છીએ માત્ર એક જ અપીલ, અપરાધને આપો માત. સાવધાન ગુજરાત.